સરહદી વાવ તાલુકાના ઉનાળાની ગરમીના પ્રારંભે જ આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યારે સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામના સીમમાં વાવ ઢીમા રોડ પર આવેલ બ્રાહ્મણ પ્રકાશભાઈ શંકરભાઈના ખેતરની વાડમાં આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું ત્યારે આગ વિકરાળ હોય થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે સત્તાવાર મળતી માહિતી મુજબ કોઈ મોટું નુકસાન થયું નહોતું. ત્યારે બીજા બનાવમાં વાવ તાલુકાના નાળોદર ગામની સીમમાં ગોહિલ સખતાભાઈ રામજીભાઈના ખેતરની વાડમાં વીજ લાઇન ઉપરથી પસાર થતી હોવાથી બાવળો ઝૂડ અડતું હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. નાળોદર ગામે આગ લાગવાના બનાવના પગલે ફાયર વિભાગે જાણ કરાઈ હતી, પરંતુ ફાયર ફાઇટર ટાયર ફાટતા ફાયર ટીમ પહોંચી શકી નથી. અત્રે નોંધનીય છે કે સરહદી વાવ તાલુકામાં ઉનાળામાં ગરમીમાં આગ લાગવાના બનાવોમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સુઈગામ તાલુકાના ગામડાઓમાં ફાયર ફાઇટરના અભાવે અનેક વખત મોટું નુકસાન થાય છે. ત્યારે થરાદ નગરપાલિકાનો ફાયર ફાઇટર પહોંચે એ પહેલાં આગ બેકાબૂ બની જાય છે, જેથી રાજ્ય સરકાર દ્વારા સરહદી સુઈગામ કે વાવ ખાતે ફાયર ફાઇટર સ્ટેશન ઉપલબ્ધ કરે તેવી માંગ ઉઠી છે.